હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રશ્ન 4 પ્રાકૃતિક વારસાના અંગો તરીકે ભૂમિ દ્રશ્યો અને નદીઓનો પરિચય આપો અથવા પ્રાકૃતિક વારસા એક અંગ તરીકે નદીઓનું મહત્વ સમજાવો. પ્રશ્ન 3 અથવા ભારતની નદીઓ અતિ પ્રાચીન કાળથી આજ દિન સુધી પવિત્ર લોકમાતાઓ રહી છે. સાથી, આપણે પ્રશ્ન 4ની અંદર 3 પ્રશ્ન આપેલા છે, જે ભૂમિ દ્રશ્યો અને નદીઓ આ બંનેનું આઈએમપી પ્રશ્ન છે, તો આ પ્રશ્ન જરૂરથી રીડ કરી લેજો. હવે આ પ્રશ્નનો આપણે ઉત્તર જોઈએ. ઉત્તર: પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે ભૂમિ દ્રશ્યો. ભૂમિ દ્રશ્યો છે એ પ્રાકૃતિક વારસાનો એક અંગ છે. તો ભૂમિ પર વિવિધ આકારો સુંદર ભૂમિ દ્રશ્યો સર્જે છે. જે આપણી ભૂમિ છે એની અંદર વિવિધ પ્રકારના આકારો આવેલા છે. જેમ કે દાખલા તરીકે આપણે આપેલું છે, હિમાલય પર્વત એક ભૂમિ આકાર છે. એટલે કે જે પર્વતો છે તે એને શું આપ્યું છે, તો કે તે એક આપણી ભૂમિનો એક આકાર તરીકે આપણે આપેલો છે. તેમ આપણે ગુજરાતની અંદર જે ગિરનાર છે, તો કે ગિરનાર પણ એક ભૂમિ દ્રશ્ય તરીકે જ સર્જન પામેલો છે. તેવી રીતે તેમાં બરફ આચ્છાદિત ગિરિશિખરો, વિપુલ જલરાશિ ધરાવતી નદીઓ, સ્ખલિત પ્રવાહ વહેતા ઝરણા, તરાઈના જંગલો, અમરનાથ, બદ્રીનાથ અને કેદારનાથ, માનસરોવર જેવા પવિત્ર તીર્થધામો, માઉન્ટ એવરેસ્ટ, માઉન્ટ ગોવિંદ, ઓરિસ્ટ, નંદાદેવી જેવા ઉચ્ચ શિખરો વગેરે આવેલા છે, જે સઘળા હિમાલય પર્વતે સર્જેલા ભૂમિ દ્રશ્યો છે. અહીંયા આપણે એમ કીધું છે કે હિમાલયની અંદર બરફ આચ્છાદિત એટલે કે બરફથી ઢંકાયેલું આખે આખું તેની ગિરિમાળાઓ છે. તેની અંદર પૂરતું જલરાશિ એટલે કે પાણીઓ ધરાવતી નદીઓ વહે છે. તેમાં સ્ખલિત પ્રવાહે તેના નાના નાના ઝરણાઓ પણ બનેલા છે. તેમાં તરાઈના જંગલો આવેલા છે. તેની અંદર અમરનાથ, બદ્રીનાથ અને કેદારનાથ જેવા મંદિરો પણ આવેલા છે. માનસરોવર જેવા પવિત્ર તીર્થધામો પણ તે હિમાલયની અંદર આવેલા છે. માઉન્ટ એવરેસ્ટ, માઉન્ટ ગોવિંદ એરિસ્ટ, નંદાદેવી આ ત્રણેય છે એ શું છે, તો કે હિમાલયના ઉચ્ચ શિખરોમાં આવેલા છે. તે સઘળા હિમાલય પર્વતને સજેલા છે એટલે કે તે બધું જ છે હિમાલય પર્વતની અંદર આવેલું છે. એ ભૂમિ દ્રશ્યોએ સદીઓથી ભારતના લોકજીવન, વ્યવસાયો, રહેણી કહેણી, આચાર વિચાર વગેરે પર દ્રઢ અસર કરી છે. આ જે ભૂમિ દ્રશ્યો છે તેની ઉપર, તો કે ભારતનું લોકજીવન છે એ સદીઓથી આની અંદર આવેલું છે. તેની અંદર તેના વ્યવસાયો એટલે કે આપણે ધંધાઓ, તેનું આપણે રહેણી કહેણી એટલે કે રહેવાનું આચાર વિચાર તે પણ તેની અંદર જ આવેલા છે. હિમાલય પર્વત સદીઓથી ભારતની પ્રજાના વારસાનો એક જ ભાગ છે. તેણે ભારતીય પ્રજાજીવનને અનેક રીતે સમૃદ્ધ બનાવ્યું છે. હિમાલય પર્વત છે તે સદીઓથી એટલે કે કેટલાય વર્ષોથી આપણા ભારતનો વારસોનો એક ભાગ બનેલો છે. ભારતનો મોટો વારસો તરીકે તેને આપણે માનીએ છીએ. તે ભારતીય પ્રજાને જીવન એટલે કે ભારતીય પ્રજા જીવનને તે એક સમૃદ્ધ રીતે આગળ વધારી રહ્યું છે. આમ આર્યોના સમયથી જ પર્વતો પવિત્ર અને પૂજનીય બન્યા છે. જે રીતે આર્ય સમાજની એટલે કે આર્યો છે તે આપણા પર્વતોને પવિત્ર માનીને તેને પૂજનીય બનાવ્યા છે. ત્યાર પછી જોઈએ પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે નદીઓ. ઉત્તર: અતિ પ્રાચીન સમયથી ભારતમાં નદીઓ લોકમાતા તરીકે પૂજાય છે.
ખૂબ જ જૂના સમયથી, ખૂબ જ પહેલાંના સમયથી જ ભારતની અંદર છે આપણી નદીઓને શું કરીએ છીએ તો કે લોકમાતા તરીકે તેનું પૂજન કરીએ છીએ. ભારતની સંસ્કૃતિનો ઉદય અને વિકાસ સિંધુ અને રાવી નદીઓના કિનારે જ થયો હતો. તેથી ભારતની સંસ્કૃતિ નદી સંસ્કૃતિ કહેવાય છે. ભારતની જે સંસ્કૃતિ છે તેનો ઉદય એટલે કે તે આગળ વધવા માટે તેનો વિકાસ પણ સિંધુ અને રાવી નદીના કિનારે, તેના કિનારે એટલે કે તેની પાસે જ થયો હતો. તેથી આપણે ભારતની સંસ્કૃતિને નદી સંસ્કૃતિ પણ કહીએ છીએ. જેવી રીતે આપણે સૌ જાણીએ છીએ કે આજના હાલના સમયની અંદર શ્રી રામ ભગવાનનો જે અયોધ્યા ધામ છે તેની અંદર 100 નદીઓના જળ અભિષેકથી તેનું આપણે શિલાન્યાસ કરવાના છીએ, જે આપણા પ્રધાનમંત્રી છે નરેન્દ્ર મોદી. તો તેવી જ રીતે જે આપણી નદીઓ છે આપણી લોકમાતા તરીકે પૂજાય છે, તો એ લોકમાતાના જળથી જે 100 નદીઓ છે તેના જળથી આપણે શિલાન્યાસ કરવાના છીએ. તેવી નદીઓના નામ આપેલા છે જેને આપણે લોકજીવનને સમૃદ્ધ બનાવ્યું છે તેવા નદીઓ, તો કે સિંધુ, ગંગા, યમુના, કાવેરી, નર્મદા, ગોદાવરી, સરસ્વતી, ભાદર વગેરે નદીઓ છે એ ભારતના લોકજીવનને શું કર્યું છે તો કે સમૃદ્ધ બનાવવા માટે તેનું પોતાનું યોગદાન આપ્યું છે. પ્રાચીન સમયથી જ લોકોએ પીવા, વપરાશ, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્વની જરૂરિયાતો માટે નદીઓના પાણીનો ઉપયોગ કર્યો છે. પહેલાંના સમયમાંથી જ જે આપણા જે પહેલાંના સમયના લોકો હતા તે આપણે પાણી પીવા માટે, તેના વપરાશ માટે, સિંચાઈ માટે, વીજળી માટે, ખેતી માટે, જળમાર્ગ એટલે કે પાણીનો જે માર્ગ છે તેવી આપણી મહત્વની જરૂરિયાતો છે તે આપણે નદીના પાણીઓથી પૂરું કરી રહ્યા છીએ. આપણી સંસ્કૃતિના સર્જકો નદી કિનારાની માટીમાંથી વાસણો, લીપણ, મકાનો અને રમકડા બનાવ્યા હતા. આમ નદીઓએ આપણા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. પહેલાંના જમાનામાં જ્યારે લોકો છે એ નદી કિનારાની માટી છે એ કેવી હોય તો ચીકણી હોય છે, તેનાથી તે વાસણો બનાવતા, તેનાથી ઘરનું લીપણ કરતા, મકાનો બનાવતા અને રમકડા બનાવવામાં તે માટીનું ઉપયોગ કરતા. આ રીતે આ નદીઓ છે એ આપણા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. નદીઓ કિનારે જોવા મળતા ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યોએ માનવીમાં સૌંદર્ય સૂચ, કલા સૂચ અને કૌશલ્ય વિકાસવાની ભારતીય પ્રજાજીવનને સુંદર બનાવ્યું છે. નદી કિનારાની અંદર આપણે જે જોવા મળે છે જે આપણી ઉષા અને સંધ્યા એટલે કે સવાર અને સાંજના સમયે જે આપણે ભૂમિ દ્રશ્યો જોવા મળે છે તે માનવના જીવનની અંદર એક સૌંદર્ય એટલે કે સૌંદર્યની અલગ અલગ પ્રકારની સમજ, કલાની અલગ અલગ પ્રકારની સમજ અને કૌશલ્ય વિકસાવવા માટે તે ભારતને, આપણે ભારતના પ્રજાના જીવનને એટલે કે ભારતના લોકોને તેને સુંદર બનાવવા ઈચ્છ્યું છે. આમ અતિ પ્રાચીન સમયથી જ આ દિન સુખી ભારતની સંસ્કૃતિના ઘડતરમાં અને સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ બનાવવામાં નદીઓએ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. તેથી ભારતની નદીઓ અતિ પ્રાચીન કાળથી આજ દિન સુધી પવિત્ર લોકમાતાઓ રહી છે. અતિ પ્રાચીન એટલે કે ખૂબ જ જૂના સમયથી આજ સુધી જે પણ ભારતની સંસ્કૃતિ છે અથવા તો ભારતનો સાંસ્કૃતિક વારસો છે તેને આગળ વધારવામાં તેની નદીઓએ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. અને ભારતની નદીઓ ખૂબ જ પ્રાચીન કાળથી અને આજ દિવસ સુધી લોકમાતાઓ તરીકે પવિત્ર માનવામાં આવી છે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી આ ચેનલને લાઈક કરો, શેર કરો અને અમારી આ ચેનલને હજી સુધી જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.